હેલો એવરીવન, વેલકમ ટુ અવર બ્લોગ. હવે આજે અમે લોકો જઈએ છીએ કૃષ્ણાવતી સ્કૂલમાં. ઓપન ડે છે, જસ્ટ સ્કૂલ જોવા માટે. અમારે આમ તો ઘર કેચમેન્ટમાં આવે નહીં, એટલે એડમિશન મળવું મુશ્કેલ છે. પણ કૃષ્ણાવતી સ્કૂલના વખાણ બહુ સાંભળ્યા છે કે જે નવી સ્કૂલ બનાવી અવંતી ફિલ્ડ, એ બહુ જ સરસ છે. તો કીધું ઓપન ડે છે તો ચલો જોઈએ તો ખરા. એટલે અમે લોકો ને અમારા એક ફ્રેન્ડ છે ઉમેશ ને નિરાલી, નિયા ને આર્યા, એ લોકો જાય છે જોવા માટે. કાન તને કૃષ્ણાવતી સ્કૂલ નું કઈ સાંભળ્યું છે? પેલી પરી ની લોકો ભી જાય છે ત્યાં જોઈએ. કાન ની સ્કૂલ માટે ને આપણે એક વર્ષ છે, એક વર્ષ માં જોઈએ ક્યાં કઈ જગ્યાએ ફિટ થાય મારી દીકરો. હવે નહીતર આપણી એકેડમી વિક્સ્ટન એકેડમી તો સાઉથ વિક્સ્ટન હાઈ સ્કૂલ એ તો છે જ તારા માટે. હવે આઈપેડ ગાડી માં લેવાનું નથી એટલે તારે કઈક તો કરવું પડશે ને. હવે સ્ટ્રિક્ટલી નો આઈપેડ. આમ જોઈએ તો કાર માં તમારે રીડિંગ એ ન કરાય અને આઈપેડ એ ન જોવાય. રીડિંગ કરીએ ને તો આમ ઓલા હું કાર મૂવ થાય ને તો રાખો ને બહુ સ્ટ્રેન પડે. પણ બેટર તેને આઈપેડ ને, કે જો રીડિંગ માં ઇન્ટરેસ્ટ ન પડે તો બાર નું તો થોડુંક જોવે. ઓલ આઈપેડ હોય તો કોન્સ્ટન્ટલી આઈપેડ માં જોઈ છે. આઈપેડ તો ન જ જોવે. આ છે કૃષ્ણાવંતી ફિલ્ડ હોય છે રાજેશ, કેમ કે અમે અહીંયા છે ને ગરબા રમવા આવી ગયા છીએ. અવંતી ફિલ્ડ, અવંતી ફિલ્ડ, અવંતી સ્કૂલ એ નથી. હા, અમે ભૂમિ ચેતના ને આવ્યા લગભગ આઈ થિંક છોકરા મૂકવા જેવી સ્કૂલ છે. હું તો પેલી લેસ્ટર ની છે ને હું એ સમજતી હતી. બે છે કે નહીં અહીંયા લેસ્ટર માં? એના માટે તો સ્પેશિયલ છોકરાને એ મૂકવા જ જોઈએ. અમે ગરમા ગરમ નાખું ખાવા મળે તો બાય કરી શકે. પછી પેરેન્ટ્સ પછી પેરેન્ટ્સ ફ્રી ના મળે. મજા આવી ને રાજી, સરસ છે સ્કૂલ ભી, સારે છે ખાવાનું ભી, સારું છે. પનીર ને પનીર ભી ફાઇન છે, બધું સારું છે. કારણ કે તને બધું ફૂડ ભાયું કે કયું કયું ભાયું તને બધું જ ભાયું? મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય મારા છોકરાને એ રાખી લઈ તો, પણ ચાન્સીસ બહુ ઓછા છે આપણા. ઓકે, અહીંથી બોન થી ત્યાંથી લઈ છે ને સ્કૂલ માં. Nice,
સુગ, કઈ ગરમી નથી. માણસને છે ને ઇન્ડિયામાં જે અમદાવાદ અને સમરમાં મોકલવાની જરૂર છે રાજેશને એક વખત, 50 માં પછી ખબર પડે ગરમી કોને કહેવાય. ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર એન્ડ ગ્રાઉન્ડ ફ્લોર. શું કહેવાય, તાર પપ્પાએ બધા તમારા મેડલ છે ને સ્કૂલને ગિફ્ટ કરી દીધા. જો તમારા છોકરા નું એડમિશન થઈ જાય તો એ બહુ મોટી વાત છે. સેલ તો દૂર ની વાત રહી યાર. આ લોકો ડાઇનિંગ લાગે છે ને, આ એસેમ્બલી પણ યુઝ કરતા હોય ને પછી આ લોકો. હા, શું આપણે એની પેનલ શૂટ કરવા આપે છે. ધીસ ધ મેઇન થિંગ મને એટલે જોઈએ છે. વેલ ડન આર્યા. ચલો પાછું પહેલે બોલે ખાવા દો પાછું. દીક્ષા લીધેલી હોય ઇસ્કોન માં એ 15 સીટ અને 15 સીટ હિન્દુ ચાન્સીસ બહુ ઓછા હોય. કાન તને કેવી લાગી, તને તું ખબર આપણે તું પેલામાં વાંચી એવો છો રગ્બી તારી સ્કૂલમાં અને અહીંયા તારા બે જગ્યાએ તે ગયો, તને તું કયું વધારે પ્રિફર કરે એમ? હું વધારે પ્રિફર કરું રગ્બીમાં ગઈ. કેમ? એમાં બધું વધારે સારું લાગતું હતું કેમ કે ઓલામાં છે ને નોર્મલ ક્લાસરૂમમાં જોવા મળ્યા, પણ ઓલામાં બધું સાયન્સ લેબ ને ફૂડ ટેકનું ને વધારે જોવા મળ્યું. કેમ રગ્બીમાં? આપણને બે ત્રણ જે મેઇન બેનિફિટ રહે તો હિન્દુ રિલિજિયસ સ્કૂલ હોય, પછી વેજીટેરિયન બધું ફૂડ હોય, એ લોકો ટેમ્પરેચર ને બધું આપણું ફેથ રૂમ છે ને એટલે આપણે હિન્દુ રિલિજિયસ સ્કૂલ જે છે ને એ આપણે મેઇન બેનિફિટ રહે. એટલે મને એમ વિચારતો ઓફસ્ટેર રિપોર્ટ એકેડેમિક જે છે એ ગુડ છે એમ, આઉટસ્ટેન્ડિંગ ને એવું કંઈ નથી એમ. એટલે હજી નવી ચાલુ થઈ એટલે ઇન ફ્યુચર પ્રોગ્રેસ એ લોકોને બહુ સારો છે. કારણ છે જીસીએસઈમાં છે તો નંબર વન બની જશે. મને એવું હતું કે જો આમાં થઈ જાય તો છોકરાઓ સ્ટડી તો ગમે ત્યાંથી નોલેજ તો કરવા લઈ લેવાના છે એમાં, તો જોડે જોડે સ્પિરિચ્યુઅલ બી શીખે ને એમ. એટલે મને વધારે હું ક્રિષ્નાવંતી પ્રિફર કરતી હતી. ક્રિશ રગ્બી કરે છે પણ ચાન્સીસ બી ઓછા છે ને આપણે. ચાન્સીસ ઓછા છે, નેટ ટાઈમ જો હજી એડમિશન આપણે આપી દે તો એ રાખો કે નહીં એ ક્વેશ્ચન છે. કારણ કે લેવા મૂકવા જવાનું મોટો ટાસ્ક થઈ જાય કેમ, એક જણ જોઈએ મેં. હા, ટ્રાફિક વગર મોર ધેન 30 મિનિટ થાય, ટ્રાફિક આવે તો બહુ. એટલે જોઈએ કેવી રીતે તારી વિશ પૂરી થાય, રગ્બીમાં બી મળી જાય તને. ઇલેવનનો તારું રિઝલ્ટ 11+ સારું આવે તો તને ત્યાં પણ થઈ જાય તારું. કંઈ નહીં, સારું ચલો.